नमस्कार विद्यार्थी मित्रों, हूँ सागर काछड़िया। वेद डिजिटल एजुकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज आप बात करीशु धोरण 7 विषय गणित चेप्टर नंबर 9 सम्य संख्याओ, जेना स्वाध्याय 9.1 ने आप चर्चा करवानी छे। तो सौ प्रथम बात करिए प्रश्न नंबर 1। स्वाध्याय 9.1 प्रश्न नंबर 1, निम्नलिखित सम्य संख्याओनी वच्चे आवती 5 सम्य संख्याओ लखो। चलो एमां पहेलुं जोईए, -1 अने 0। हवे -1 अने 0 छे तो जुओ, हुं अंश अने छेद बंनेने 6 वडे गुणीश, तो अहींया शुं लखीशुं? अंश अने छेद ने 6 वडे गुणता शू थशे? -1 ना छेद में 1 हतुं तो एने गुणाकार में, अंश में पण 6 वडे गुणूं, छेद में पण 6 वडे गुणूं, तो शू थाय? 6 एका 6 पण -6 छेद में 6। हवे 0, 0 ना छेद में 1 हतुं तो हूँ शू करीश? 0 ने पण 6 वडे गुणीश अने छेद ने पण 6 वडे गुणीश। तो 0 कोईपण संख्या साथ गुणाय तो जवाब तमारो केटलो आवे? 0 अने 1 छेद में 6। चलो हवे आ बंने वच्चे छेद केवा थई जाय समान। आओ अहींया हूँ बीजी पण संख्या लखी शकूँ, अहींया मैं 6 ज केम लिख्या? जो 4 लखूँ तो अहींया शू आवे तमारुं? -4 अने अहींया शू आवे? 0। तो -4, -3, -2 ने -1 तो केटली संख्या मळे? खाली तमने 4 ज मळे, પણ અહીંયા મને કેટલી સમ્ય સંખ્યા માંગી? 5, એટલા માટે મેં કેટલા લીખા? 6 વડે ગુણાકાર કર્યો, તમે 6 કરતાં કોઈ મોટી સંખ્યા પણ લખી શકો। હવે શું કરીશ? હવે મને સંખ્યા મળી ગઈ -6 ના છેદમાં 6 અને 0 ના છેદમાં 6, તો આની વચ્ચેની આવતી મારે 5 સમ્ય સંખ્યા લખવી, તો પહેલી લખીશ -6 ના છેદમાં 6, એટલે એને શું લખાય? -1। હવે ત્યારબાદ હવે -6 પછી શું આવે? -5, છેદ કેવો રાખવાનો? એમ જ। ત્યારબાદ -5 પછી કઈ આવે? -4, છેદ એમ જ। -4 પછી -3, છેદ કેવો આવે? સરખો। -3 પછી -2, છેદ સમાન। ત્યારબાદ -2 પછી -1, છેદ કેવો? સમાન। અને છેલ્લે કઈ સંખ્યા છે? 0। જો તમારી સંખ્યા કઈ આપી હતી? -1 અને 0, અહીંયા -1 અને 0 એની વચ્ચેની આવતી 5 સંખ્યા કઈ થઈ ગઈ? -5 ના છેદમાં 6, -4 ના છેદમાં 6, -3 ના છેદમાં 6, -2 ના છેદમાં 6, -1 ના છેદમાં 6। હવે ત્યારબાદ આપણે વાત કરીએ આગળ દાખલા નંબર 2। શું આપેલી રકમ? -2 અને -1 કઈ છે? -2 અને -1, તો આ -2 ને આ રીતે લખી શકું? -2 ના છેદમાં 1, અને -1 ને શું લખીશ? -1 ના છેદમાં 1। હવે બંનેને હું ગુણીશ 6 વડે, અંશમાં પણ 6 અને છેદમાં પણ 6। તો જવાબ તમારો શું થાય? જુઓ, 6 દુ 12 પણ કેવા? માઇનસ, અને છેદમાં 6, અહીંયા શું થાય? 6 એકા 6 પણ કેવા? આગળ માઇનસ, તો અહીંયા પણ માઇનસ, છેદમાં 6। હવે ચાલો 12 અને 6, તો ચાલો 12 થી 6 સુધી તમે જાઓ તો કોણ આવે? તો -12 ના છેદમાં 6, તો જવાબ તમારો શું આવશે? -2, કારણ કે 6 દુ કેવા થઈ ગયા? 12। હવે 12 પછી -11 ના છેદમાં 6, -10 ના છેદમાં 6, -9 ના છેદમાં 6, -8 ના છેદમાં 6, -7 ના છેદમાં 6, અને છેલ્લે -6 ના છેદમાં 6, એટલે જવાબ તમારો શું થઈ ગયો? 6 એકા 6 તો -1। તો -2 અને -1 વચ્ચેની 5 સંખ્યાઓ કઈ થઈ ગઈ? -11 ના છેદમાં 6 થી લઈ -7 ના છેદમાં 6 સુધીની। ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 3।
दाखला नंबर 3 ने शू रकम आपेली छे -4 ना छेद में 5 અને શું આપ્યું -2 ના છેદમાં 3 ચલો રકમ આપેલી છે સૌપ્રથમ તો અહીંયા જુઓ હું બંનેમાં 6 6 વડે ગુણીશ તો ડાયરેક્ટ આપણે રકમ કેવી થઈ જાય મોટી તો અહીંયા શું કરવાનું 2 તમને છેદ આપેલા હોય તો છેદનો તમારે શું લઈ લેવાનો લસાઅ લઈ લેવાનો અને લસાઅ ના લેવો હોય તો પહેલા છેદ છે એને કોના વડે ગુણવાનો બીજાના છેદ વડે અને બીજાના છેદને કોના છેદ વડે ગુણવાનો પહેલાના છેદ વડે એટલે બંને છેદ કેવા થઈ જાય સમાન તો ચાલો શું કરી છે અહીંયા હું 4 -4 ના છેદમાં 5 બીજાનો છેદ કયો 3 તો અંશ અને છેદમાં કેટલા વડે ગુણીશ 3 વડે તો 4 તેરી 12 આગળ માઇનસ અને 5 તેરી 15 ત્યારબાદ આપેલું -2 ના છેદમાં 3 અમાર છેદ કેટલો લાવો 15 તો કેટલા વડે ગુણીશ પ્રથમના છેદ વડે 5 તો અંશમાં પણ 5 અને છેદમાં પણ 5 વડે ગુણો તો 5 2 10 આગળ માઇનસ તો અહીંયા પણ માઇનસ 5 તેરી 15 હવે અહીંયા 12 ના છેદમાં 15 અને 10 ના છેદમાં 15 તો જુઓ આ બંને વચ્ચે 5 સંખ્યાઓ આવે નહીં તો હવે હું શું કરીશ અહીંયા જે તમને સંખ્યા મળી એને હું 2 વડે ગુણીશ અંશમાં પણ 2 છેદમાં પણ 2 તો આ નીચેની સંખ્યા છે એને પણ અંશમાં પણ 2 વડે ગુણો છેદમાં પણ 2 વડે ગુણો શું આ જવાબ 12 2 24 પણ કેવા માઇનસ છેદમાં 15 2 30 ત્યારબાદ 10 2 20 પણ કેવા આગળ માઇનસ તો અહીંયા પણ માઇનસ છેદમાં 15 2 30 જો હવે 24 અને 20 આની વચ્ચે પણ 5 સંખ્યા શક્ય બને નહીં તો અહીંયા 12 ને કેટલા વડે ગુણ્યા હતા 3 2 વડે તો 12 ને હું કેટલા વડે ગુણીશ 3 વડે તો -12 ના છેદમાં 15 અહીંયા 2 વડે ગુણ્યા તો હવે કેટલા વડે ગુણવાના 3 વડે તો 12 તેરી 36 પણ કેવા માઇનસ છેદમાં 15 તેરી 45 હવે અહીંયા 10 ને અને 15 ને કેટલા વડે ગુણ્યા 2 વડે તો અહીંયા -10 ના છેદમાં 15 કેટલા વડે ગુણીશું 3 વડે તો શું થાય 10 તેરી 30 કેવા માઇનસ અને 15 તેરી 45 હવે બંનેનો છેદ કેવો સમાન અંશ 36 અને બીજાનો 30 તો 30 અને 36 બંને વચ્ચે 5 સંખ્યા મળી ગઈ તો કઈ આવે 5 સંખ્યાઓ તો -36 ના છેદમાં 45 થી શરૂઆત કરો તમે ઘટતા જાઓ -35 ના છેદમાં 45 -34 ના છેદમાં 45 -33 ના છેદમાં 45 -32 ના છેદમાં 45 -31 ના છેદમાં 45 અને છેલ્લે કઈ આવી ગઈ -30 ના છેદમાં 45 તો તમને 5 સંખ્યાઓ કઈ મળી -35 ના છેદમાં 45 થી લઈ -31 ના છેદમાં 45 સુધીની ત્યારબાદ આપણે વાત કરીએ દાખલા નંબર 4 ની શું રકમ આપેલી છે -1 ના છેદમાં 2 અને 2 ના છેદમાં 3 ચલો સૌ પ્રથમ હું શું કરીશ બંનેના છેદ સમાન કરીશ તો બંનેના છેદ સમાન કરવા માટે શું કરવાનું મારે 1 ના છેદમાં 2 છે અને હું ગુણીશ 3 વડે અંશમાં પણ 3 અને છેદમાં પણ 3 અને બીજી 2 ના છેદમાં 3 છે તો આને હું ગુણીશ અંશમાં પણ 2 વડે અને છેદમાં પણ 2 વડે તો જવાબ શું થાય 3 એકા 3 પણ -3 2 તેરી 6 તો અહીંયા 2 દુ 4 છેદમાં 6 જો 3 અને 4 -3 થી લઈ ક્યાં જવાનું -+4 સુધી તો ચાલો શરૂઆત કરીએ -3 ના છેદમાં 6 -2 ના છેદમાં 6 -1 ના છેદમાં 6 0 1 ના છેદમાં 6 2 ના છેદમાં 6 3 ના છેદમાં 6 4 ના છેદમાં 6 ક્યાં સુધી જવાનું છે આપણે 4 ના છેદમાં 6 સુધી તો હવે મારે 3 ના છેદમાં 6 અને 4 ના છેદમાં 6 વચ્ચેની 5 સંખ્યાઓ જોઈએ છે અહીંયા તો મને કેટલી મળી ગઈ જો
छ સંખ્યાઓ મળે કે મારી પાસે માંગેલી કેટલી પાંચ તો આમાંથી તમે કોઈ પણ પાંચ સંખ્યાઓ લખી શકો છ લખો તો પણ કોઈ વાંધો નથી પણ આપણને પ્રશ્નમાં પાંચ સંખ્યાઓ માંગેલી છે તો આપણે કેટલી લખીશું આમાંથી કોઈ પણ પાંચ સંખ્યાઓ ચાલો હું લખું છું માઇનસ માઇનસ એકના છેદમાં બે અને કઈ આપી બેના છેદમાં ત્રણ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ કઈ કઈ છે માઇનસ બેના છેદમાં છ માઇનસ એકના છેદમાં છ ત્યારબાદ ઝીરો નથી લખતો શું લખું એકના છેદમાં છ બેના છેદમાં છ અને ત્રણના છેદમાં છ કારણ કે ઝીરોને સમય સંખ્યા કહેવાય નહીં તો આ વાત થઈ ગઈ આપણે પ્રશ્ન નંબર એકની થેન્ક યુ જય હિન્દ જય ભારત